સ્વાગત છે મિત્રો તમારું. તો 18 નવેમ્બરના રોજ ગુજરાતી ફિલ્મ આવી રહી છે ઓમ મંગલમ સિંગલમ. આરોહી પટેલ અને મલ્હાર ઠાકરની આ ફિલ્મ છે. ફિલ્મના ડિરેક્ટર છે સંદીપ પટેલ. ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર આપણે જે લવની ભવે ફિલ્મ જોયેલી તે જે હતા એ જ ડિરેક્ટર અને રાઇટર ઓમ મંગલમ સિંગલમ ફિલ્મના છે. એટલે ફિલ્મની આશા તો આપણને ઘણી બંધાયેલી છે ફિલ્મથી. ફિલ્મના ગીતો રિલીઝ થઈ ગયા છે. ટોટલ 5 મેઇન ગીતો છે અને પછી એમાં મેલ વર્ઝન ફિમેલ વર્ઝન એવું કરીને ટોટલ 11 ગીતો થયા છે. અક્ષર કોમ્યુનિકેશન નામની યુટ્યુબ ચેનલ છે, ત્યાં તમે આ ફિલ્મના બધા જ ગીત સાંભળી શકશો. તમે એકવાર ગીત સાંભળો, ખરેખર સાંભળવા લાયક છે અને ખૂબ મજા આવે એવા ગીતો છે. હવે ફિલ્મનો રન ટાઈમ મારે તમારી સાથે શેર કરવો છે, કારણ કે ફિલ્મનો રન ટાઈમ જે છે એ અત્યારના સમયમાં ખૂબ જ મેટર કરે છે. હવે આ ફિલ્મનો રન ટાઈમ 2 કલાક અને 54 મિનિટનો છે, એટલે 3 કલાકમાં ફક્ત 6 મિનિટ ઓછી, એટલે ઓલમોસ્ટ 3 કલાક જેવું જ થઈ જાય ફિલ્મ. એટલે મેઇન ત્યારે ફિલ્મનો આમ માઇનસ પોઈન્ટ ના થઈ જાય એ વસ્તુ આપણને લાગી રહ્યું છે, કારણ કે ફિલ્મ અત્યારે લગભગ 2 થી 2.5 કલાક આસપાસની તો મોસ્ટ ઓફ હોય જ છે. જો ફિલ્મ લાંબી ચાલી તો ક્યાંક ને ક્યાંક પબ્લિકને કંટાળો આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે. હવે આ ફિલ્મ મોટી હોવાનું કારણ લગભગ ફિલ્મના ગીતો પણ હોઈ શકે છે. જો ગીતોના લીધે ફિલ્મ મોટી થઈ હશે તો લગભગ વાંધો નહીં આવે, કારણ કે ગીત ખરેખર ખૂબ જ સારા એવા છે અને થિયેટરમાં સાંભળવાની ખરેખર ખૂબ મજા આવશે. પણ જો સ્ટોરીને અનુરૂપ ગીત હશે પણ અમુક સીનના લીધે ફિલ્મ લાંબી થઈ હશે તો ક્યાંક ને ક્યાંક કંટાળો આવશે. સીન લાંબા થયા હશે, વધારાના સીન એડ કરેલા હશે, એડિટિંગમાં થોડી ઘણી આમ ખામી રહી ગઈ હશે તો ક્યાંક ને ક્યાંક કંટાળો આવી શકે એવું લગભગ બની શકે છે. પણ જો ગીતના લીધે ફિલ્મ લાંબી થઈ હશે તો આપણને કાંઈ વાંધો નથી. મને પર્સનલી આ ફિલ્મના ગીત ખરેખર ખૂબ જ ગમ્યા છે અને હું ડેઇલી આ ફિલ્મના જે ગીતો છે એ વગાડું છું, એટલે થિયેટરમાં સાંભળવાની ગીતો ખૂબ મજા આવશે એ વાત કન્ફર્મ છે. 3 કલાકની આસપાસ ફિલ્મનો રન ટાઈમ ચાલી રહ્યો છે એટલે વાત સીધી છે કે જે શો મળશે એ પણ લગભગ બીજી ફિલ્મોની કમ્પેરમાં ઓછા મળશે. એટલે કે જો બીજી ફિલ્મો ચાલે એના 3 શો હોય તો આ ફિલ્મના 2 શો ચાલી શકશે, કારણ કે 3 કલાકની આસપાસનો સમય છે એટલે આ વસ્તુ થઈ શકે છે. પણ એક વાત નક્કી છે, આપણે જે લવની ભવે ફિલ્મ જોઈ એના રાઇટર ડિરેક્ટર એક જ હતા, એટલે કે એ જે રાઇટર ડિરેક્ટર હતા એ જ આપણને આ ઓમ મંગલમ સિંગલમ ફિલ્મ છે એના રાઇટર ડિરેક્ટર છે. એટલે આશા તો છે પૂરેપૂરી આપણને કે ફિલ્મમાં બીજું કંઈ વધારાનું જોવા નહીં મળે. કોમેડી અને રોમાન્સ પ્લસ ગીતો તો આપણને સાંભળી દીધા છે, એટલે ગીતો તો લવની ભવેના જેવા જોરદાર હતા એવા આ ફિલ્મના પણ જોરદાર જ છે. કોમેડી પણ સારી એવી લવની ભવે ફિલ્મમાં હતી, તો આમાં પણ કોમેડી અને સ્ટોરી બંને ખૂબ સારું હશે એવી આશા છે. બાકી તમે આ ફિલ્મ ક્યારે જોવા જવાના છો મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. તમે ગીતો સાંભળ્યા કે નથી સાંભળ્યા એ પણ મને જણાવી દો. જો ગીત સાંભળ્યા હોય તો તમને કેવા લાગ્યા એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવી દો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 18 તારીખે મળીએ આ ફિલ્મના રિવ્યૂમાં. ધન્યવાદ.